ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્ક જે આખા સ્ટેટની ખેડૂતોની બેન્ક છે, એમાં અમારા મોવડી મંડળ અને પ્રદેશના બધા આગેવાનો સાથે મળી અને ભૂતકાળમાં ચાર જે ગત ક્રમની અંદર મને પ્રમુખ તરીકે સેવા બજાવવાનો મોકો મળ્યો ત્યારે જ આ પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે અને ભારતીય જનતા પાર્ટીના બધા ડાયરેક્ટરો અને મોવડી મંડળ સંકલન કરી અને એક નિર્ણય કરે છે અને નિર્ણય જે કરે છે એ શિરોમાન્ય રહે છે. જો એ ફરિયાદની વાત અલગ છે, ફરિયાદ માત્ર ને માત્ર ફરિયાદ છે. સત્ય હકીકત તમે સ્પષ્ટ શબ્દમાં કહું કે એપીએમસી એક સંસ્થા છે, બીજી સંસ્થા જિલ્લા બેંક છે. આ ધિરાણ કરતી સંસ્થાઓમાં જે ધિરાણ કરવાનો બેંકનો મોટો મુખ્ય વ્યવસાય છે. આજે એપીએમસી નવી અમારી સૂત્રાપાડામાં બને ત્યારે રાજ્ય સરકાર અને ભારત સરકાર જ્યારે એપીએમસીને ઊભી કરવા માટે ગ્રાન્ટો ફાળવતી હોય છે, એનો પુરવણી ગ્રાન્ટ પોતા પાસે ન હોય એટલે એ મેળવવા માટે ગમે ત્યાં બેંકમાં જવું પડે અને એના માટે અમે ખેતી બેંક જેમાં મેં અરજી પહેલાં કરેલી પણ ત્યાં 13.5% વ્યાજ હતું, અહીંયા એ પોતાના સ્વભંડોળમાંથી 13.5% એ વ્યાજે આપે. પછી જિલ્લા સહકારી બેંક તો કે અહીંયા પણ 14% વ્યાજ છે. પછી નાબાર્ડ કે નેશનલ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ બેંકનો અમે સંપર્ક કર્યો કે અમારે એપીએમસી ઊભી કરવી છે તો માર્જિન મની તરીકે મારે 12.5 કરોડ રૂપિયા માગ્યા, એમાંથી 7.55 કરોડ રૂપિયા નાબાર્ડે આ ગુજરાત જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકને આપ્યા અને એ 7.55 કરોડ એપીએમસીને આપ્યા. ક્યાંય પણ કોઈ બાબતમાં ક્યાંય ખોટું ધિરાણ થયું નથી. અમારે ને ડોલરભાઈને કોઈ વાત હતી એ પણ મોવડી મંડળ સાથે બેસી એનો નિકાલ થયો છે. કોઈ પણ સવાલ જ નથી. સરકારની પૂર્વ મંજૂરીની વાત જે છે એ રાજ્ય સરકારને મંજૂરીની અપેક્ષા છે. કલેક્ટરે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે આને ધિરાણ આપ